ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ઇંગ્લિશ, હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ડિગ્રી શીખવાના છે, અને એ જે ડિગ્રી છે એ મિત્રો ધોરણ 8 વિકાસ ગ્રામર વાળાની બુકથી છે. આજે ડિગ્રી શીખવાયું છે ધોરણ 8, અને કોનું મિત્રો? વિકાસ ગ્રામર. ઓકે, તો મિત્રો એક્ઝામમાં તમને લોકોને સવાલ કઈક આ રીતે આપેલો હશે, રાહુલ લખ્યું છે કૌંસમાં ડોલ લખ્યું છે, રામ લખ્યું છે કૌંસમાં ડોલર લખ્યું છે, અને રાજ લખ્યું છે તો મિત્રો કૌંસમાં શું લખ્યું છે? ટોલેસ્ટ. ઓકે ચાલો, હવે આ મિત્રો પોઝિટિવ ડિગ્રી, આ કમ્પેરેટિવ ડિગ્રી, અને આ કઈ મિત્રો સુપરલેટિવ. તો ત્રણે ત્રણના વાક્ય કઈ રીતે બને છે તમારે ધ્યાન આપવાનું છે. સૌથી મિત્રો રાહુલ સાથે બોલીએ તો આપણે શું બોલશું? તો કે રાહુલ ઇઝ ટોલ. આ કઈ ડિગ્રી બની મિત્રો? પોઝિટિવ. ઓકે, એની જગ્યા પર આપણે આ વાક્ય સોલ્વ કરીએ તો શું લખવાનું? સ્પેરો ઇઝ બ્યુટીફુલ. એની જગ્યાએ મિત્રો આ વાક્ય સોલ્વ કરીએ તો શું લખવાનું? સુરત ઇઝ હોટ. ઓકે, હવે મિત્રો બીજું વાક્ય મારે નીચે લખવું જોઈએ, પણ હું બાજુમાં લખું છું. બીજું વાક્ય મારે ક્યાં લખવું જોઈએ મિત્રો? નીચે, પણ હું ક્યાં લખું છું? બાજુમાં. ચાલો, બીજા વાક્યમાં કઈ ડિગ્રી છે મિત્રો? કમ્પેરેટિવ. તો શું લખવાનું મિત્રો? તો કે રામ ઇઝ સૌથી બાજુમાં ટોલર. પછી શું લખવાનું મિત્રો? કમ્પેરેટિવ છે એટલે ધેન. બરાબર મિત્રો, રામ ઇઝ ટોલર, પછી શું લખવાનું? ધેન. હવે રામ ટોલર છે મિત્રો કોના કરતા? રાહુલ કરતા. તો પછી અહીં પાછળ શું લખવાનું મિત્રો? રાહુલ. ઓકે, ફરી વખત, રામ કેવો છે મિત્રો? ટોલર છે. તો શું લખવાનું? રામ ઇઝ ટોલર ધેન કોના કરતા મિત્રો? રાહુલ કરતા. કોના કરતા મિત્રો? રાહુલ કરતા. અને મિત્રો આનું ત્રીજું વાક્ય છે, આ પોઝિટિવ ડિગ્રી, આ કમ્પેરેટિવ ડિગ્રી, અને હવે કઈ બનશે મિત્રો? સુપરલેટિવ. સુપરલેટિવ ડિગ્રીમાં કોનું નામ છે મિત્રો? રાજ. તો શું લખશો આપણે? તો કે રાજ ઇઝ ધ ટોલેસ્ટ. પછી પાછળ લખવાનું મિત્રો આપણે ઓફ ઓલ. પાછળ મિત્રો આપણે સમૂહ તરીકે શું લખવાનું છે? ઓફ ઓલ. અને સુપરલેટિવ ડિગ્રી છે, તો મેં તમને આગળ સમજાવ્યું હતું કે સુપરલેટિવ ડિગ્રીમાં શું આવે મિત્રો? ધ પછી ઈએસટી. સુપરલેટિવ ડિગ્રીમાં મિત્રો ધ પછી શું આવે? ઈએસટી. તો આપણે શું લખ્યું? ધ ટોલેસ્ટ. ઓકે મિત્રો, ચાલો હવે બીજું વાક્ય સોલ્વ કરીએ મિત્રો. બીજામાં જો પહેલું વાક્ય શું છે? સ્પેરો અને બ્રેકેટમાં શું લખ્યું છે? બ્યુટીફુલ. સ્પેરો અને બ્રેકેટમાં શું લખ્યું છે મિત્રો? બ્યુટીફુલ. તો શું લખવાનું આપણે? તો કે સ્પેરો ઇઝ બ્યુટીફુલ. શું લખવાનું મિત્રો આપણે? સ્પેરો ઇઝ બ્યુટીફુલ. ઓકે, બીજા વાક્યમાં પેરોટ લખ્યું છે અને મિત્રો મોર બ્યુટીફુલ લખ્યું છે. તો સેમ આના જેવું વાક્ય આપણે બનાવશું મિત્રો. શું લખવાનું સૌથી પહેલા? તો કે પેરોટ. પછી શું લખવાનું? ઇઝ. અહીંયા લખ્યું તો મિત્રો ટોલર, ને અહીંયા કૌંસમાં શું લખ્યું છે? મોર બ્યુટીફુલ. અહીંયા કૌંસમાં શું લખ્યું છે મિત્રો? મોર બ્યુટીફુલ. ઓકે, અહીંયા મોર બ્યુટીફુલ લખ્યું, અને અહીંયા શું લખ્યું તો ટોલર. અહીંયા શું લખ્યું મિત્રો? સ્પેરો, પેરોટ ઇઝ. ટોલરની જગ્યાએ બ્રેકેટમાં શું લખ્યું છે? મોર બ્યુટીફુલ. તો આપણે શું લખવાનું? મોર બ્યુટીફુલ. પછી શું લખવાનું મિત્રો? ધેન. પછી શું લખવાનું મિત્રો? ધેન. હવે પેરોટ જે મોર બ્યુટીફુલ છે કોના કરતા છે? સ્પેરો કરતા. અહીંયા મિત્રો જો રામ ટોલર હતો, કોના કરતા? રાહુલ કરતા. તો અહીંયા મિત્રો પેરોટ જે મોર બ્યુટીફુલ છે કોના કરતા? સ્પેરો કરતા. ધેન શું લખશું મિત્રો? સ્પેરો. ઓકે, હવે આપણું ત્રીજું વાક્ય છે પીકોક. ઓકે ચલો, એ વાક્ય મિત્રો આ રીતે બનશે. શું લખવાનું સૌથી પહેલા? પીકોક. શું લખવાનું મિત્રો સૌથી પહેલા? પીકોક. ઇઝ ધ સૌથી મિત્રો? ઇઝ ધ. અહીંયા લખ્યું છે ટોલેસ્ટ, જ્યારે આ બ્રેકેટમાં શું લખ્યું છે મિત્રો? મોસ્ટ બ્યુટીફુલ. એ બ્રેકેટમાં શું લખ્યું છે મિત્રો? મોસ્ટ બ્યુટીફુલ. ઓકે, તો વાક્ય શું હશે? પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ. પછી પાછળ મિત્રો સમૂહ તરીકે શું લખવાનું છે?
ઓફ ઓલ, પાછળ સમૂહ તો રહી ગયો શું લખવાનું મિત્રો, ઓફ ઓલ. ચાલો મિત્રો ત્રીજું વાક્ય, સુરત હોટ છે તો રાહુલ ઇઝ ટોલ, સ્પેરો ઇઝ બ્યુટીફુલ. તો સુરત માં શું લખવાનું મિત્રો, તો કે સુરત ઇઝ હોટ. શું લખવાનું મિત્રો, સુરત ઇઝ હોટ. ચાલો બીજા વાક્યમાં કોણ છે, નવસારી અને શું લખ્યું છે મિત્રો, હોટર. તો શું લખશું આપણે, તો કે નવસારી ઇઝ હોટર. શું લખ્યું છે મિત્રો, નવસારી ઇઝ હોટર. ટોલર ની બાજુમાં ધ્યાન આવ્યું, મોર બ્યુટીફુલ ની બાજુમાં ધ્યાન આવ્યું, તો હોટર ની બાજુમાં પણ શું આવે મિત્રો, ધેન. હોટર ની બાજુમાં પણ શું આવે, ધેન. તો નવસારી ઇઝ હોટર ધેન, નવસારી વધારે ગરમ છે કોના કરતા મિત્રો, સુરત. તો આગળ આપણે શું લખશું, સુરત. ચાલો મિત્રો છેલ્લું વાક્ય, શું લખ્યું છે, ચેન્નઈ અને હોટેસ્ટ. શું લખ્યું છે મિત્રો, ચેન્નઈ અને હોટેસ્ટ. તો આપણે શું લખવાનું, ચેન્નઈ ઇઝ ધ હોટ ની જગ્યાએ શું થઈ જશે મિત્રો, હવે હોટેસ્ટ. હોટ ની જગ્યાએ શું થઈ જશે મિત્રો, હવે હોટેસ્ટ. તો ચેન્નઈ ઇઝ ધ હોટેસ્ટ. પાછળ સમૂહ તરીકે શું લખવાનું મિત્રો, ઓફ ઓલ. પાછળ સમૂહ તરીકે શું લખવાનું મિત્રો, ઓફ ઓલ. ઓકે, હવે મિત્રો આપણે વાક્ય શાંતિની પાસે એક વાર સમજી લઈએ. ધારો કે તમે રાહુલ સાથે ટોલ આપ્યો છે, તો કઈ ડિગ્રી બનશે, પોઝિટિવ. તો શું લખવાનું, રાહુલ ઇઝ ટોલ. શું લખવાનું મિત્રો, રાહુલ ઇઝ ટોલ. રામ સાથે કઈ ડિગ્રી આપી છે, કમ્પેરેટિવ. તો શું લખવાનું, રામ ઇઝ ટોલર ધેન રાહુલ. સૌથી મિત્રો રામ ઇઝ ટોલર ધેન રાહુલ. ત્રીજામાં કઈ ડિગ્રી મિત્રો આવે, સુપરલેટિવ. તો શું લખવાનું, રાજ ઇઝ ધ ટોલેસ્ટ. શું લખવાનું મિત્રો, રાજ ઇઝ ધ ટોલેસ્ટ. અને છેલ્લે સમૂહ તરીકે શું લખવાનું, ઓફ ઓલ. સમૂહ તરીકે શું લખવાનું મિત્રો, ઓફ ઓલ. ચાલો સ્પેરો બ્યુટીફુલ છે તો સ્પેરો ઇઝ બ્યુટીફુલ. પેરોટ મોર બ્યુટીફુલ છે તો પેરોટ ઇઝ મોર બ્યુટીફુલ ધેન સ્પેરો. અને છેલ્લામાં મિત્રો પીકોક છે તો પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ. પછી પાછળ સમૂહમાં શું લખવાનું, ઓફ ઓલ. પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ. ચાલો મિત્રો સુરત હોટ છે તો શું લખવાનું, સુરત ઇઝ હોટ. નવસારી હોટર છે તો શું લખવાનું મિત્રો, નવસારી ઇઝ હોટર ધેન સુરત. શું મિત્રો, નવસારી ઇઝ હોટર ધેન સુરત. અને ચેન્નઈ હોટેસ્ટ છે તો શું લખવાનું મિત્રો, ચેન્નઈ ઇઝ ધ હોટેસ્ટ ઓફ ઓલ. તો વીસી ખત્રીની, સોરી વિકાસ ગ્રામરની જે બુક છે મિત્રો, એ વિકાસ ગ્રામરની બુકની અંદર આ રીતના તમારા વાક્યો એક્ઝામમાં આવશે. તમને લોકોને આ રીતે ત્રણ કાઉન્સ અને શબ્દ આપેલા હશે, એની પરથી કેટલા વાક્ય બનાવવાના, ત્રણ. આ વાક્ય મેં બાજુમાં લખ્યું છે પણ ખરેખર ક્યાં લખવાનો આવે, નીચે. ઓકે મિત્રો, તમને કઈ કન્ફ્યુઝન હોય તો તમારી પાસે મારો વોટ્સઅપ નંબર છે, મને સાંજે કોલ કરીને અથવા મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે મિત્રો, અને નોટમાં તમારે આ વાક્ય લખી લેવાના છે. ઓકે, ગુડ બાય.